થઈ જાવ તૈયાર સૌ છૈયા ને છોકરા, મૂકી દો સ્વાદના દરવાજા મોકળા, આવી રહ્યા છે રાજુ ઠાકર ના ઢોકળા. આ બધી મગજમારી બંધ કર, કાલથી તારે આપણી લારીએ બેસી જવાનું છે. તમે કહેતા હો ને તો હું પાટલે બેસી જઈશ, પણ લારીએ તો નહીં જ બેસું. ચાર પેઢીથી એક જ ધંધો પપ્પા, ઢોકળા બનાવવાનો, કોઈ પ્રોગ્રેસ જ નહીં. તને બિઝનેસ નો સ્પેલિંગ આવડે છે? BUSINESS. અરે તંબુરો, આમાં યુ કઈ થી આવ્યો? BIZNESS. વાદવાની પહોંચ નહીં ને તોપખાનામાં નામ લખાવવા તારે. પરણવાની બાધા ને નાતરાની છોટ. જુઓ તમારો વસ્તાર, જુઓ પંઠા, શું સાલી જનરેશન છે આ. મને ખબર છે કે મારો બાપા છે ને એક નંબર ના છોટક. પ્લીઝ બાબુ. કોણ 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 બાબુ કોણ? પેલો લંગડો પપ્પા. લોકો કે છે કે અરેન્જ મેરેજ કરતા છે ને, લવ મેરેજ માં બહુ જ મજા છે. લોકોમાં અક્કલ જ નથી દીકરા, કોઈ પણ જાતના લગ્ન કરો ને એમાં મજા હોતી જ નથી. એ આળસુની પીર, આ પાછી આંગળીઓ હું તારા ગાલ પર છાપી દઉં ને, એ પહેલા તું આ મેથી નું શાક બનાવી કર. અરે સાસરિયામાં એ મેથી નું શાક તારા બનેવી લાલત બનાવતા હતા. 1 કિલો ઢોકળા પર 100 ગ્રામ ઢોકળા ફ્રી 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 ફ્રી. 1 કિલો પર 80 ગ્રામ ફ્રી ફ્રી ફ્રી. આ સાંભળાને આપણી આ સ્કીમોની ખબર કઈ રીતે પડી જાય છે? હું તો કહું સાહેબ, એક દાડો રંગે આગળ પકડી પાડો. અરે કઈથી પકડે? નાતા નાતા મૂત્રેને પકડવો કઈ રીતે? આજ મેરી ભાભી કો ગયે 23 સાલ હો ગયે હૈ, તો ઉનકી યાદ મેં હમને સત્યનારાયણ કી પૂજા રખી. પાઈ ની પેદાશ નહીં ને ઘડી ની નવરાસ નહીં. યે દેખો, યે હૈ મેરા કેવત કિંગ ભાઈ. એક્સક્યુઝ મી પ્લીઝ. હું 23 વર્ષ બાર છું રહી, તમે મને પરલોક મોકલી દીધી, પણ મારા બાળકો માટે પણ તમે મને જીવતી ન રાખી, અંધારામાં રાખ્યા એમને. અરે તું તો એમને રેઢા મૂકીને ચાલી ગઈ હતી અમેશ ને માટે, મેં એમને ઉછેર્યા છે. ખોળિયા કરતા કોળિયાની કિંમત વધારે હોય છે. કોણ છે આ ચિત્રો ગાભો? ઓ યે, બાય ધ વે આઈ એમ સેમ, એમ નો સન. 23 વર્ષ સુધી હરાયા ઢોરની જેમ ભટકતો રહ્યો ને એણે લગ્ન પણ કરી લીધા.